સુરેન્દ્રનગરમાં કોંગ્રેસમાં રાજીનામાનો દોર વધુ તેજ બન્યો છે. વિક્રમ દવે, કમલેશ કોટેચા સહિત અનેકના રાજીનામા. હું વિક્રમ નંદકિશોરભાઈ દવે, પૂર્વ પ્રમુખ વઢવાણ નગરપાલિકા, આજે કોંગ્રેસ પાર્ટીના તમામ પદોથી તથા પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપું છું. મારું પરિવાર છે એ કોંગ્રેસ સાથે એવી રીતે સંકળાયેલો છે. આઝાદી પહેલાં મારા પૂજ્ય દાદાશ્રી આઝાદી પહેલાં જોડાણા ફ્રીડમ ફાઈટર હતા. 5-6 ટર્મ મારા ઘરેથી ધારાસભ્ય રહ્યા છે, ફાધર રહ્યા છે નંદકિશોરભાઈ. મારા માતુશ્રી ઉષાબેન દવે સક્રિય તાલુકા પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ બધી જગ્યાએ રહ્યા છે. એટલે કોંગ્રેસી પરિવાર કદી પણ કોંગ્રેસ છોડીને 70-80 વર્ષમાં કદી પણ નથી ગયા. પણ આજે જે કારણ એ છે છોડવાનું, કે છેલ્લા 30 વર્ષ પહેલાં જ્યારે હું 1990માં કોંગ્રેસ જોડાણ 18 વર્ષનો થયો ત્યારે, ત્યારની જે વિચારધારા છે કોંગ્રેસ પાર્ટીની અને અત્યારની વિચારધારામાં બહુ મોટો ફેર છે. જે ગાંધીવાદી વિચારધારા હતી, અંત્યોદયની હોય કે પછી રાષ્ટ્ર નિર્માણની હોય કે પછી જ્ઞાતિના વાડાઓ દૂર કરવાની હોય, આ અને સમાજ સેવા કરવાની હોય, એ બધું એકદમ નેવે મૂકાઈ ગયું છે. અને અત્યારે કોંગ્રેસ સત્તાની દોટમાં બધું ગુમાવી રહી છે. બીજું મુખ્ય કારણ એ છે કે કાર્યકરોની એટલી બધી મોટે પાયે અવગણના અને અવલોકન કાર્યકરોનું જે થાય છે એ એના કાર્યથી અને કાર્ય પદ્ધતિથી નથી થતું. એમનું લાયઝન વર્ક કેવું છે એના ઉપરથી નિર્ણય લે. તમે લાયઝન ન રાખો તો તમને કંઈ ના મળે, આ બીજી વાત. અને ત્રીજી, કે દુઃખ સાથે કે પાર્ટી હારે ત્યારે લેભાગુઓને, એક તો લોક લાગણી ના હોય તો પણ એ લેભાગુઓને, પક્ષ પલટુઓને ટિકિટ આપે, બહારથી આવીને ટિકિટ લઈ જાય. છેલ્લા 20-25 વર્ષથી તો અહીંયા અમારે એવું વારંવાર થાય છે, વિધાનસભા સ્તરે કહીએ તો. હવે આ બધું થાય એ પછી પણ જ્યારે પાર્ટી હારી જાય, લોક લાગણીને અવગણના કરીને ઉમેદવાર જાહેર કરે, હારી જાય ત્યારે વફાદારો ઉપર ઠીકરું પડે છે, ખૂબ દુઃખ થાય છે. એટલે આજે પ્રાથમિક સદસ્યતાથી કોંગ્રેસથી, અને મહત્ત્વની વાત એ છે કે હું કોઈ એવું મોટું પદ ધરાવતો નથી આજે કોંગ્રેસમાં, અને નહીં કે કોઈ ચૂંટણી આવે છે એટલે કોઈ લોભ લાલચ, કોઈ ટિકિટની લાલચ એવું કંઈ નથી. પણ ખૂબ યોગ્ય સમય છે કે આ માતૃ સંસ્થાને એવો ભાસ ન થાય કે દગો કરું છું હું, અને યોગ્ય સમય આ મને લાગે છે રાજીનામું દેવાનો, એટલે હું નીકળી જઉં છું. હું કમલેશ કોટેચા, સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિનો પૂર્વ પ્રમુખ, આજે કોંગ્રેસ સમિતિના સામાન્ય સભ્ય તરીકે રાજીનામું આપું છું. અને આજે સુરેન્દ્રનગર શહેરના અનેક કાર્યકરો અને આગેવાનોએ સામૂહિક રાજીનામું આપ્યું છે. આ રાજીનામું આપવાના મુખ્ય કારણ, અમે પ્રજાલક્ષી કાર્યક્રમો માટે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આગેવાનોને રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા અમોને કોઈ પણ જાતનો સંતોષકારક પ્રતિસાદ મળ્યો ન હતો. અમે હંમેશા લોકો વચ્ચે લઈ લોકોની સુવિધા માટે, પ્રાણ પ્રશ્નો માટે લડત લડતા હોય, આ બાબત અમારા માટે નિરાશાજનક હતી. આગામી સમયમાં પણ અમે લોક ઉપયોગી કાર્યક્રમ વધુ કરી શકીએ અને લોકોને પ્રાથમિક સુવિધા વધુ આપી શકીએ તે માટે અવિરત લડત લડતા રહેશું.